गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 માં વિષય આપણો છે હિન્દી, ઇકાઈ કી 9 ઘડી કવિતા, ઘડિયાળ કવિતા છે। તો આજના વિડિયોમાં આપણે પુનરાવર્તન જોઈશું। આ આગળના વિડિયોમાં આપણે ઇકાઈ કી 9 કવિતા શીખી ગયા છે, પણ આજે આપણે ફરી પાછા આનું પુનરાવર્તન કરીશું। તો જોઈએ કવિતા છે, પહેલા કવિતામાં છે, ટિક ટિક કરતી ચલતી ઘડી, આરામ કભી ન કરતી ઘડી, सुबह सबको जगाती घड़ी, समय का ज्ञान कराती घड़ी, चलते रहो यह सीख देती घड़ी, वक्त की शान सिखाती घड़ी, समय को समझाती है घड़ी, टिक टिक करती चलती घड़ी। हवे आ विद्यार्थी मित्रों आ कविता आपणे वाची, हवे एक कविता ने समझ मेळवीए। टिक टिक करती चलती घड़ी एटले के टिक टिक नो अवाज, एटले के टक टक नो अवाज करती घड़ियाळ चाले छे। आराम कभी न करती घड़ी एटले के कोई दिवस विश्राम आराम करती नथी घड़ियाळ। सुबह सबको जगाती घड़ी एटले के सवारे उठीने बधा जोए छे घड़ियाळनो समय अने त्यारे ज उठे छे। समय का ज्ञान कराती है घड़ी एटले के समयनो ज्ञान आपणाने करावे छे घड़ियाळ। चलते रहो यह सीख देती घड़ी, हमेशा आपणे समय ने मान आपीने चालवू जोईए, एटले के समय ने अनुसार आपणे चालवू जोईए एनी सीख आपे आ घड़ियाळ। वक्त की शान सिखाती है घड़ी एटले के वक्त समयनी शान ने समझ आपणाने घड़ियाळ आपे छे। समय को समझाती है घड़ी एटले के समयनो समय ने मान आपीने आपणे आ घड़ियाळने जेम आगळ चालवू जोईए। टिक टिक करती चलती घड़ी એટલે કે ટિક ટિક નો અવાજ, એટલે કે ટક ટક અવાજ કરતી ઘડિયાળ ચાલે છે। તો ફરી આપણે એકવાર કવિતા જોઈશું। ટિક ટિક કરતી ચલતી ઘડી, ટિક ટિક કરતી ચલતી ઘડી, આરામ કભી ન કરતી ઘડી, આરામ કભી ન કરતી ઘડી, સુબહ સબકો જગાતી ઘડી, સુબહ સબકો જગાતી ઘડી, સમય કા જ્ઞાન કરાતી ઘડી, સમય કા જ્ઞાન કરાતી ઘડી, ચલતી રહો યહ સીખ દેતી घड़ी, वक्त की शान सिखाती घड़ी, समय को समझाती है घड़ी, टिक टिक करती चलती घड़ी। विद्यार्थी मित्रों आ कविता परथी आपणने घणी बधी सीख मळे छे के आपणे ज आ घड़ियाळनी जेम, आ घड़ियाळना काटानी जेम आपणे पण चालवू जोईए। ज्यारे आपणे सवारे उठीए एटले समय जोईने आपणे उठीए छे के आ समयमां आपणुं आटलुं काम थई जवुं जोईए। तेवी रीते विद्यार्थी मित्रो आपणे पण आपणा जीवनमां એટલે કે આપણું ભણવાના કાર્યમાં આપણે પણ આ સમયને અનુસાર આપણે કામ કરવું જોઈએ। જો સમયને અનુસાર આપણું કંઈ પણ કામ અધૂરું રહી જાય તો આપણે એ સમય આપણો વ્યર્થ જાય છે, એટલે આપણે એ સમય પાછો મેળવી શકતા નથી। એટલે જ કહેવામાં આવ્યું છે કે ઘડિયાળની જેમ, ઘડિયાળના કાંટાની જેમ આપણે ચાલવું જોઈએ અને આપણે એ ઘડિયાળની જેમ અનુસરવું જોઈએ। ક્યારે પણ આપણે ઘડિયાળ બંધ હોય તો એના જેમ આપણે બંધ ન થવું જોઈએ, આપણે પણ ઘડિયાળની જેમ સમયસર ચાલવું જોઈએ। એટલે કે સમયને અનુસંધાન આપણે કંઈ પણ કાર્ય કરવું જોઈએ આપણા જીવનમાં, નહીં તો આપણો એ સમય નીકળી જાય તો આપણાને આપણી જિંદગીમાં આપણાને એવું થાય કે આ સમયમાં આપણે આટલું કામ કર્યું હોય તો સારું। તો આ ઘડિયાળની કવિતામાંથી આપણને એવી શીખ મળે છે કે આપણે પણ ઘડિયાળના કાંટાની જેમ આગળ વધવું જોઈએ અને ઘડિયાળની જેમ જ આપણી જિંદગીમાં પણ આપણે આગળ વધવું જોઈએ, ભણવા લખવામાં અને બધા જ કાર્યોમાં। હવે જોઈએ આ કવિતાનું સ્વાધ્યાય છે। સ્વાધ્યાય હિન્દીમાં આવી તે સ્વાધ્યાય લખીશું, ગુજરાતીમાં આવી તે સ્વાધ્યાય લખીશું। પ્રશ્ન એક, કોષ્ટક છે, ઉચિત શબ્દ ચૂનકર પંક્તિ પૂર્ણ કરો, એટલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પંક્તિ પૂરી કરો। પહેલું છે ટિક ટિક કરતી ચલતી ઘડી, ખાલી જગ્યા છે ટિક ટિક કરતી, ખાલી જગ્યા ઘડી, અહીંયા લખ્યું છે ચલતી, અહીંયા લખ્યું છે રૂકતી, તો શું આવશે ચલતી, તો અહીંયા આપણે ચલતી લખવાનું છે। બીજું છે સમય કા ખાલી જગ્યા કરાતી ઘડી, જાન ઓર જ્ઞાન, તો શું આવે જ્ઞાન, તો અહીંયા આપણે જ્ઞાન લખવાનું છે, સમય કા જ્ઞાન કરાતી ઘડી। ત્રીજું છે ખાલી જગ્યા સબકો જગાતી ઘડી, તો શુભ ઓર શામ, તો શું આવશે ખાલી જગ્યામાં શુભ, શુભ સબકો જગાતી ઘડી। ચોથું છે ખાલી જગ્યા રહો યહ સીખ દેતી ઘડી, તો ચલતે ઓર સોતે, તો શું આવશે ખાલી જગ્યામાં ચલતે, ચલતે રહો યહ સીખ દેતી ઘડી।
पांचमो छे समय को खाली जग्या है घड़ी तो समय को रुलाती और समझाती। तो शू आवशे खाली जग्या में समय को समझाती है घड़ी। तो आपणे फरी आ खाली जग्या वांचीशू। पहली खाली जग्या छे टिक टिक करती चलती घड़ी, समय का ज्ञान कराती घड़ी, सुबह सबको जगाती घड़ी। चौथी खाली जगह छे चलते रहो यह सीख देती घड़ी। पांचमी खाली जगह छे समय को समझाती है घड़ी। हवे आपणे प्रश्न बे जोईशू। घड़ी में देख कर रिक्त स्थान में समय लिखिए एटले घड़ियाळ में जोईने खाली जग्या में समय लखो। तो जोईए आपणे आ घड़ियाळना काटा छे, जो अहींया एक नंबर बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार एवी रीते आपणे काटा आप्या छे। ए काट्यामां जोईए के नानो काटो चार पर अने मोटो काटो बार पर, तो केटला वाग्ये कहेवाय? चार। तो अहींया जो अहींया हिंदीमां चार आवी रीते लखवानुं, बे मींडा करीने बाजूमां बे जीरो, तो અહીંયા આવી રીતે ચાર લખવાનું હિન્દીમાં। હવે જોઈએ નાનો કાંટો ચાર પર અને મોટો કાંટો ત્રણ પર, એટલે કેટલા વાગ્યા? સવા ચાર, એટલે ચાર ને પંદર। તો જોઈએ અહીંયા ચાર ને પંદર લખ્યું છે। હવે જોઈએ નાનો કાંટો ચાર પર અને મોટો કાંટો છ પર, એટલે સાડા ચાર, તો ચાર ને ત્રીસ લખીએ। હવે જોઈએ આ ઘડિયાળમાં, તો જો નાનો કાંટો પાંચ પર અને મોટો કાંટો નવ પર, એટલે શું લખીશું? ચાર પિસ્તાલીસ, ચાર પિસ્તાલીસ। તો જોઈએ આ બધી ઘડિયાળમાં આપણે આવી રીતે સમય લખવાનો છે અને આગળ પણ સમજી ગયા છે। બધા વિદ્યાર્થીઓને સમય જોતા આવડવો જોઈએ, અને નહીં જો આવડતો હોય તો આપણે ધીરે ધીરે શીખી લેવાનું। તો આ સમયનું જ્ઞાન અને સમયને કેવી રીતે ઓળખવું અહીંયા આપણે શીખી ગયા કે નાનો કાંટો કેટલા પર હોય, મોટો કાંટો કેટલા પર હોય। ધારો કે ઉદાહરણ બતાવું છું, નાનો કાંટો બાર પર હોય અને મોટો કાંટો છ પર હોય, તો કેટલા કહેવાય? સાડા બાર। તો અહીંયા આપણે આ સમયનું અહીંયા ટાઈમ અહીંયા લખ્યું છે, ટાઈમ તે તમારે પણ લખવાનો છે। હવે આજના હોમવર્કમાં આપણે જોઈ લઈએ કે તમારે હિન્દીની નોટમાં નહીં પણ ઘરકામની નોટમાં એકાએકી નવ ઘડી કવિતા ઘડિયાળ કવિતા છે, તો આ કવિતા તમારે લખવાની છે અને એનું ગુજરાતીમાં પણ ભાષાંતર કરવાનું છે। તો ચાલો જોઈએ। ટીક ટીક કરતી ચલતી ઘડી, એટલે ટકટક અવાજ કરતી ચાલે છે ઘડિયાળ, એનું ગુજરાતી પણ લખવાનું છે। આરામ કભી ન કરતી ઘડી, એટલે કે વિશ્રામ એટલે કે આરામ કોઈ દેશ કરતી ઘડી ઘડિયાળ કોઈ દેશ કરતી નથી। સુબહ સબકો જગાતી ઘડી, એટલે કે સવારે બધાને જગાડે છે ઘડિયાળ, એવી રીતે લખવાનું। સમય કા જ્ઞાન કરાતી ઘડી, એટલે કે સમયનું જ્ઞાન આપણાને ઘડિયાળ કરાવે છે। ચલતે રહો યહ શીખ દેતી ઘડી, એટલે કે ચાલતા રહો એની શીખ આપે છે આ ઘડિયાળ। વક્ત કી શાન શીખાતી ઘડી, એટલે કે વક્ત એટલે કે સમયનું જ્ઞાન આપણાને અને સમયનું જ્ઞાન અને શાન આપણાને શીખવાડે છે ઘડિયાળ। સમય કો સમજાતી હે ઘડી, એટલે કે સમયને આપણે સમયસર કેવી રીતે ચાલવું જોઈએ તેની સમજ આપણને ઘડિયાળ આપે છે। ટીક ટીક કરતી ચલતી ઘડી, એટલે કે ટકટક અવાજ કરતી ઘડિયાળ ચાલે છે। તો આવી રીતે એક વાક્ય હિન્દીમાં, એક વાક્ય ગુજરાતીમાં એનું ભાષાંતર, એ તમારે હિન્દીની નોટમાં નહીં પણ ઘરકામની નોટમાં કાવ્ય લખવાનું, એક લીટી હિન્દીમાં એક લીટી ગુજરાતીમાં, એવી રીતે આખી પંક્તિ છે આ કાવ્ય છે તે તમારે તમારા ઘરકામની નોટમાં લખવું અને સ્વાધ્યાય પણ લખવું। હવે જોઈએ કે આગળના આપણે વિડીયોમાં આજે ઝૂમ મીટિંગમાં આપણે ભણી ગયેલા કે પંદર સુધી શબ્દો કેવી રીતે બોલવા અને શીખવા, અને હિન્દીમાં બધાને હજુ વાંચવામાં તકલીફ પડે છે, તો બધા ધ્યાનથી ઘરે વાંચજો કે હિન્દીના શબ્દો આપણને કેવી રીતે વંચાય। આપણે બધા જ વિડીયોમાં જોઈ ગયેલા કે બારખડી, તો બારખડી પણ આપણે સમજી ગયા છે અને એ વિશે જોઈ ગયા છે। તો જેને વાંચતા નહીં આવડતું હોય તે પ્લીઝ વાંચવાની પ્રેક્ટિસ કરજો હિન્દીમાં। આજે બધાને વંચાવ્યું તો બધાને મિસ્ટેક થયેલી છે વાંચવામાં, તો એનું ધ્યાન આપજો અને આ કવિતા છે તે તમારા ઘરકામની નોટમાં લખજો અને વાંચન રાખજો। તો આગળના વિડીયોમાં આપણે ફરી મળીશું, ત્યાં સુધી નમસ્તે।